સ્ટાર્ટ. રસોડામાંથી નીકળતા ધુમાડાને હંમેશા માંગલિક માનવામાં આવે છે, કારણ કે તે અન્નપૂર્ણાના આશીર્વચનથી યુક્ત હોય છે. પરંતુ શયનખંડ અને દીવાનખંડમાંથી નીકળતા ધુમાડાઓ હંમેશા આવનારી ભીષણ દુર્ઘટનાઓના પૂર્વ સંકેત બની જાય છે. ભાજપના પ્રાદેશિક દીવાનખંડ જેવા ગાંધીનગરના કમલમ કાર્યાલયમાંથી આજકાલ ધૂમ્રશેરો ઉઠતી જોવા મળે છે. આમ તો છેલ્લા ઘણા સમયથી રાજ્યના સત્તાધારી પક્ષના નેતૃત્વ અંગેના પ્રશ્નો ભાજપને સતાવે છે. ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન એક સ્વાભાવિક ઘટનાક્રમ છે અને આજ સુધી ચિક્કાર બહુમતીએ અનેક મુખ્યમંત્રીઓએ આ પરિવર્તનો સ્વીકારેલા છે અને પોતાની સત્તા છોડેલી છે. પ્રવર્તમાન સમયમાં આનંદીબેન પટેલના પતનની પ્રતીક્ષા કરનારો બહુ મોટો વર્ગ ભાજપની અંદર જ અસ્તિત્વમાં આવ્યો છે. એને કારણે વારંવાર ગુજરાત ભાજપમાં ધુમાડો જોવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તારોહણ કર્યાને 2 વર્ષ થયા અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પણ રાજ્યારોહણ કર્યાને 2 વર્ષ થયા. આમ બંને રાજનેતાઓના 2 વર્ષની તથાકથિત સફળ કામગીરીની ઉજવણી અને પ્રચાર નોબત વગાડવા માટે રાજ્યમાં તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓના એક ભાગ સ્વરૂપે કમલમમાં હમણાં તો 2-3 દિવસ પહેલાં આખા ગુજરાતના તમામ જિલ્લાના ભાજપના પ્રમુખ મંત્રીઓ અને પ્રભારીઓને સમાવતી પ્રદેશ કારોબારીની એક બૃહદ સભા બોલાવવામાં આવી, જેમાં ગ્રાસરૂટ લેવલના છતાં પ્રમાણમાં મુઠ્ઠી ઉંચેરા એવા 400-500 ભાજપના સ્થાનિક નેતાઓનો કાફલો હતો. આ મિટિંગમાં સમાજનો એટલું જ સમજાવવાનું હતું કે મુખ્યમંત્રીના 2 વર્ષ અને વડાપ્રધાનના 2 વર્ષ અંગેના પ્રચારમાં શું કરવાનું છે. ભાજપના રાજ્યના તમામ ટોચના નેતાઓ એમાં ઉપસ્થિત હતા. આખું પ્રધાનમંડળ હતું. એમાં વારાફરતી વારો પુરુષોત્તમ રૂપાલાનો આવ્યો. પુરુષોત્તમ રૂપાલા ભાજપમાં અત્યારે હાંસિયામાં મુકાઈ ગયેલા એક મોટા ગજાના નેતા છે. જોકે પક્ષને અત્યારે ક્યાંય તેમની સેવાઓની જરૂર લાગતી નથી. વડાપ્રધાન મોદીના કેટલાક બહુ નિકટના મિત્રોમાં તેઓ ત્યાં સુધી હતા જ્યાં સુધી વડાપ્રધાન સાબરમતીનું પાણી પીતા હતા. આ સભામાં મિસ્ટર રૂપાલા બોલવા માટે ઊભા થયા અને તેમણે તેમની જાનપદી લહેકાવાળી મીઠી બોલીમાં સભાને એમ કહ્યું કે આ ઉજવણીમાં આપણે બીજું કંઈ કરવાનું નથી, આપણે તો ઝાનડિયુંનો રોલ નિભાવવાનો છે, એટલે કે વરરાજાના ગીતો ગાવાના છે. આટલું સમજાય તો બીજું કંઈ સમજાવવાની જરૂર નથી. આપણે એ જોવાનું નથી કે વરરાજા કાણો છે કે કેવો છે. આપણે તો બસ સતત ગાતા રહેવાનું છે કે વીરો મારો ઝગમગ ઝગમગ થાય. મિસ્ટર રૂપાલાના આ પ્રકારના વ્યાખ્યાનથી સભામાં સન્નાટો બોલી ગયો. ઉપસ્થિત મુખ્યમંત્રી આનંદીબેન પટેલના ચહેરા પર પણ ઉદાસી છવાઈ ગઈ. સભામાં એક મોટો વર્ગ એવો હતો જેણે રૂપાલાની વાતને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી. પરંતુ સભા પૂરી થયા પછી સમાજનોમાં આ ચર્ચાનો પ્રશ્ન રહ્યો કે વરરાજા કાણા હોય તો પણ આપણે જોવાની જરૂર નથી. સ્ટોપ.